છો સખીઓ, સર્વાંગ સ્વાસ્થ્યમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક જાણીતી વસ્તુ વિશે કેટલીક અવનવી અને અજાણી માહિતી મેળવવાના છીએ. એનું નામ છે લસણ. લસણનું નામ પડતા જ આપણા મનમાં ઘણી ખરી ખોટી માન્યતાઓ આવી જાય છે. ઘણા લોકો એવું માને છે કે લસણ ગરમ છે અને ઘણાને તેની ગંધ જ ગમતી નથી. પણ લસણને આપણે રોજિંદા ખોરાકમાં ઉપયોગ તો કરીએ જ છીએ. આપણે એને શાકમાં નાખીએ છીએ. પણ હું તો એમ કહું છું કે બહેનો, તમે એને પરોઠામાં અને થેપલામાં અને તમારી અવનવી વાનગીઓમાં પણ નાખી શકો છો. જેમ કે ઢોકળા, હાંડવો એવી આથાવાળી વાનગીઓમાં લસણ નાખવાથી આ વાનગીઓ સારી રીતે પચી જાય છે અને આ વાયડી નથી પડતી. લસણને આયુર્વેદના ગ્રંથોમાં ઉગ્રગંધ, અરિષ્ટ, યવનેષ્ટ, મલેચ્છ એવા બધા નામો કહેવામાં આવેલ છે. અને હા સખીઓ, લસણની ઉત્પત્તિ વિશે આપણને બહુ જ રસપ્રદ માહિતી મળે છે. એમ કહેવાય છે કે લસણની ઉત્પત્તિ ગરુડજી દ્વારા અમૃતનું ટીપું પૃથ્વી પર પડવાથી થઈ છે. ઇન્દ્ર પાસેથી ગરુડજી જ્યારે અમૃતનું હરણ કરીને લઈ જતા હતા ત્યારે એનું એક બિંદુ પૃથ્વી પર પડ્યું અને એ જ બની ગયું લસણ. અને હા, એમ પણ કહેવાય છે કે એ સમયે પડેલા ભીષણ દુષ્કાળમાં ઋષિ મુનિઓએ લસણનો ઉપયોગ કરીને જ પોતાનું આયુષ્ય ટકાવી રાખેલું. આના ઉપરથી આપણને લસણની મહત્તાનો ખ્યાલ આવે છે. અને હા, લસણને રસોન પણ કહેવામાં આવે છે, કારણ કે લસણમાં ફક્ત અમલા રસ જ નથી, આથી લસણમાં બાકીના રસો સમાયેલા છે. અને લસણ ત્રિદોષ શામક છે. લગભગ બધા રોગોમાં એનો ઉપયોગ કરી શકાય છે અને લસણથી બહુ સારો ફાયદો થતો જોવા મળ્યો છે. લસણમાં મુખ્યત્વે સલ્ફાઇડ, ડાયસલ્ફાઇડ એવા તત્વો રહેલા હોય છે અને એક વોલેટાઇલ ઓઇલ રહેલું હોય છે. આને લીધે જ આપણને લસણની ગંધ આવે છે, જેનાથી આપણે બધા દૂર ભાગતા હોઈએ છીએ. પણ ખરેખર તો લસણને આપણો મિત્ર બનાવવાની જરૂર છે. તો ચાલો હવે આવા લસણના ગુણો જોઈએ. લસણના ગુણો વિશે એક શ્લોક છે કે રસો ન બૃહણ વૃષ્ય સ્નિગ્ધોષ્ણ પાચન સર રસે પાકે ચ કટુ તીક્ષ્ણ મધુરકો મત. એટલે કે લસણ છે પુષ્ટિકારક છે, વૃષ્ય છે બૃહણ કરનાર, શરીરને વધારનાર છે, પાકમાં એટલે કે પચવાને અંતે તીખું છે અને સાથે સાથે પાચન પણ છે. તે આપણા દોષોને એટલે કે આપણા શરીરના આધારભૂત સ્તંભ વાતપિત્ત કફને એની યોગ્ય દિશામાં લઈ જાય છે. અને હા, લસણ પુષ્ટિ કરનાર અને વીર્ય વધારનાર પણ છે. લસણ હૃદય રોગીઓને અને કફના રોગોને તો ખાસ ઉપયોગી છે. શ્વાસ, ઉધરસ, રાજ્યક્ષ્મા એટલે કે ટીબી અને આ સિવાય પણ ઘણા બધા કફના અને વાતના રોગો જેમ કે અર્દિત, પક્ષાઘાત, સંધિવાત આ બધામાં પણ લસણનો બહુ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. આ બધામાં લસણનો ઉપયોગ વાત વ્યાધિઓમાં બહુ બહોળા પ્રમાણમાં થાય છે. અને તેમાં લસણ ઘીની સાથે ખાવાથી અથવા તો ઘીમાં કકડાવીને લેવાથી પક્ષાઘાત, અર્દિત એટલે કે લકવો અને સંધિવાત જેવા વાતના ઘણા રોગોમાં અને વાતિક શૂલમાં પણ કામ લાગે છે. આ સિવાય જો તમને કાનમાં ચસકા આવતા હોય, એવો દુખાવો થતો હોય તો પણ તમે લસણના રસનો ઉપયોગ કરી શકો છો કે પછી લસણને થોડા તેલમાં કકડાવી અને એનું તેલ પણ નાખી શકો છો. અને હા, કેટલાક વ્રણો એટલે કે લાગેલા ઘાવમાં પણ લસણ અને જીરુંને સાથે વાટી અને એની થેપલી લગાડવામાં આવે છે અને રૂઝ બહુ જલ્દી આવી જતી જોવા મળી છે. લસણનો ઉપયોગ રોજિંદા ખોરાકમાં કરવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે અને આમ એટલે કે અપક્વ ખોરાકની ઉત્પત્તિ જ નથી થતી અને આમ જ બધા રોગોનું મૂળ છે. તો જોયું ને લસણ કેવી રીતે રોગોને દૂર રાખે છે. લસણ એક અદ્ભુત વસ્તુ છે જો એનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે. લસણનો ઉપયોગ આપણે રોજિંદા ખોરાકમાં તો કરતા જ હોઈએ છીએ, પણ આપણે રોજિંદા ખોરાકમાં લસણને શાકમાં, પરોઠામાં, થેપલામાં, બધી વાનગીઓમાં એમ વિવિધ રીતે ઉપયોગમાં લેવું જોઈએ. લસણને જો કે ઉનાળામાં અને શરદ ઋતુમાં એટલે કે આસો અને કાર્તક મહિનામાં થોડું ઓછું લેવું જોઈએ, કારણ કે આ બધી ઋતુમાં પિત્ત દોષનો પ્રકોપ થાય છે અને પિત્ત પ્રકૃતિવાળા લોકોને આ બધી ઋતુઓમાં વધારે લસણ લેવાથી રોગો પણ થઈ શકે છે. અને હા, જો તમને પિત્તના રોગો હોય તો પણ તમારે લસણ ઓછું લેવું જોઈએ. પણ શિયાળામાં, ચોમાસામાં અને એ સિવાય કફના રોગોમાં, વાયુના રોગોમાં લસણ બહુ જ ગુણકારી છે. લસણનો આમ ઋતુ અનુસાર અલગ અલગ રીતે ઉપયોગ કરી અને એના ફાયદા મેળવી શકાય છે. સખીઓ, આપણે રોજ ખોરાકમાં તો લસણનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ જો લસણનો ઉપયોગ કોથમીર, ફુદીનો, મરચા વગેરે નાખી અને ચટણી બનાવીને કરવામાં આવે તો એના ગુણો વધી જાય છે,
કારણ કે કોથમીર ફુદીનો આદુ મરચા એ બધા પાચક દ્રવ્યો છે રુચિ કરે છે એ આપણને ભૂખ પણ લગાડે છે અને લસણની સાથે સાથે લસણના ગુણો પણ વધારે છે અને હા લસણને દૂધ સાથે તો ક્યારેય ન લેવું આ ઉપરાંત લસણ લેનાર વ્યક્તિએ માનસિક તાપ ચિંતા અને ક્રોધનો તો ત્યાગ જ કરવો કારણ કે ક્રોધ કરવાથી શરીરમાં ઉષ્ણતા વધે છે અને આપણે જોયું કે લસણ પોતે જ ગરમ છે આથી ક્રોધનો ત્યાગ કરવો લસણદાર વ્યક્તિએ દૂધ અને ગોળની સાથે પણ લસણ ન લેવું લસણની ઉપયોગિતાનો જો પૂરેપૂરો ફાયદો ઉઠાવવો હોય તો આટલી બાબતો ધ્યાનમાં રાખવી જ જોઈએ આપણે લસણ વિશે ઘણી માહિતી મેળવી કે આ રોગોમાં કેવી રીતે લેવાય એ પણ જોયું હવે થોડું એ પણ જોઈ લઈએ કે આધુનિક વિજ્ઞાન લસણ વિશે શું કહે છે લસણ વિશેના સંશોધનોમાં એવું સાબિત થયું છે કે લસણમાં થાયમિન અને રિબોફ્લેવિન આ બે વિટામિનો ખૂબ જ સારા પ્રમાણમાં છે અને હા હૃદય રોગીઓ હાઈ કોલેસ્ટ્રોલ વાળા વ્યક્તિઓ માટે લસણ ઘણું જ સારું છે એનું કારણ એ છે કે આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે જેમાં એક સારું છે અને એક કોલેસ્ટ્રોલ ખરાબ છે ખરાબ એટલે કે જો એ પ્રમાણથી થોડું વધી જાય તો આપણા માટે નુકસાનકારક નીવડી શકે છે લસણ આ સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ આપણા રક્તમાં બરાબર યોગ્ય રીતે જાળવી રાખે છે અને આપણા રક્તને એના વિવિધ કામો કરવામાં મદદરૂપ થાય છે લસણ લેવાથી લોહી પાતળું બને છે અને એમાં જે ગઠ્ઠા થાય છે જેને તબીબી ભાષામાં એથેરોસ્ક્લેરોસિસ કહેવામાં આવે છે એનો પણ નાશ થાય છે આ માટે બસ એટલું કરો કે તમારા દરરોજના ખોરાકમાં લસણને ક્યાંક સ્થાન આપો શાકમાં નાખો અથવા તો તમે એમ પણ કરી શકો કે દરરોજ લસણની 2-3 કળી તમારા ખોરાકમાં લઈ શકો પણ હા ધ્યાન રાખવું જરૂરી છે કે તમારી પ્રકૃતિને લસણ અનુકૂળ આવે છે કે નહીં જો કે કોલેસ્ટ્રોલ એમાં હાઈ કોલેસ્ટ્રોલ વાળા વ્યક્તિઓને જનરલી લસણ બહુ ફાયદાકારક નીવડ્યું છે લસણ એ આપણા રસોડાનું જ એક અંગ છે છતાંય આપણે તેની કેટલી અવનવી બાબતોથી અજાણ હોઈએ છીએ મારી તમને બીજી પણ એક સલાહ છે જો કે લસણ લગભગ બધાને બહુ ફાયદાકારક નીવડ્યું છે પણ હા તમે લસણનો પ્રયોગ શરૂ કરતા પહેલા કે કોઈ પણ વિશેષ પ્રયોગ ચાલુ કરવો હોય તો એક વખત વૈદ્યની સલાહ લઈ લેજો કારણ કે કોઈક કિસ્સામાં એવું પણ બને છે કે લસણ તમારી પ્રકૃતિને અને તમારા શરીરને કદાચ માફક ન પણ આવતું હોય લસણનો કયો પ્રયોગ તમારા માટે સૌથી ફાયદાકારક છે એ જાણવા માટે વૈદ્યનો ચોક્કસ સંપર્ક કરજો પણ હા સખીઓ તમે શાકમાં પરોઠામાં તમારી વાનગીઓમાં લસણનો ઉપયોગ છૂટથી કરી શકો છો બસ એટલું ધ્યાન રાખીને કે ક્યારે એનો ઉપયોગ ઘટાડવો અને ક્યારે એને છૂટથી વાપરવું અને હા લસણ કોણે કોણે અને ક્યારે ના ખાવું એ ખાસ યાદ રાખજો અને લસણની સાથે સાથે એની એક સરસ મજાની ઉત્પત્તિની કથાને પણ યાદ કરજો એટલે ખ્યાલ આવશે કે લસણનું મહત્વ કેટલું બધું છે હું ઈચ્છું છું કે હવે તમે જ્યારે પણ રસોઈ બનાવતા હશો ત્યારે લસણને જોઈને આ બધી જ વાતોને યાદ કરશો અને લસણના ફાયદા મેળવશો ફરી મળીશું સખીરીમાં આવજો